નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું બીજા પાઠમાં ધોરણ 7નો બીજો પાઠ છે પ્રાણીમાં પોષણ. એમાં આગળ જોઈશું નાના આંતરડાથી. ગઈ વખતે આપણે જોયું હતું જઠર સુધી જોયું હતું. જઠરમાંથી ખોરાક છે, હવે નાના આંતરડામાં જશે. ન્યાયનું શું શું કાર્ય થાય છે ખોરાક ઉપર એ આપણે જોઈશું. તો નાના આંતરડામાં આવે તો નાનું આંતરડું કેવું છે? તો કે નળી જેવું છે. જેમ એક નળી હોય વીંટળાયેલી રહે તેવા આપણા પેટમાં પણ નાનું આંતરડું છે, નળીની જેમ વીંટળાઈને પડ્યું છે. એની લંબાઈ છે 7.5 મીટર લાંબુ છે. આ લંબાઈ ઘણી બધી કહેવાય પણ આ આપણા પેટમાં છતાં એમ કરીને સમાઈ જાય છે. નાનું આંતરડું છે યકૃત અને સ્વાદુપિંડ બેના સ્ત્રાવ મેળવે છે. આ બે એક પ્રકારની ગ્રંથિ છે. ગ્રંથિનો મતલબ શું હોય કે આપણા શરીરમાં એક પ્રકારનો સ્ત્રાવ કરે, એક પ્રકારના કેમિકલનો સ્ત્રાવ એટલે કે સ્પ્રે કરે, જેનાથી ખોરાક છે સરળ સ્વરૂપમાં ફેરવે, જેનું પાચન થઈ શકે. તો યકૃત અને સ્વાદુપિંડના બેને આપણે વારાફરતી જોઈ લઈએ કે કેવા છે, કઈ જગ્યાએ છે, કઈ પ્રકારના સ્ત્રાવ છોડે છે. તો યકૃત છે એ લાલાશ પડતા બદામી રંગનું છે અને ઉદરની જમણી બાજુ, ઉદર એટલે કે આપણું પેટ, પેટની કઈ બાજુ છે? તો કે જમણી બાજુ આવેલું છે. સૌથી મોટી ગ્રંથિ કે તમારે એમસીક્યુમાં આવશે કે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે, તો એનો જવાબ આવશે યકૃત. તો યકૃત છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. એ ક્યાંનો શેનો સ્પ્રે કરે છે, ક્યાં અંતઃસ્ત્રાવનો? તો કે પિત્તરસનો. આ પિત્તરસ શું કરે? તો કે ચરબીનું પાચન કરીને આપે. આટલું આપણે યકૃત વિશે ભણવાનું છે. સૌથી મોટી ગ્રંથિ છે, એનો રંગ કેવો છે? તો કે બદામી રંગનો. અને ક્યાં છે? તો કે પેટની જમણી બાજુએ આવેલું છે. ત્યારબાદ બીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ. આ સ્વાદુપિંડ કેવું છે? તો કે આછા બદામી રંગનું કોથળી જેવું છે, જઠરની નીચે આવેલું, આપણા પેટની નીચે. અને યકૃત ક્યાં? તો પેટની જમણી બાજુએ. હવે આ ત્રણેય છે કઈ? આ નાનું આંતરડું, યકૃત અને સ્વાદુપિંડ આ બે શું કામ કરે છે? તો કે કાર્બોદિતને શેમાં ફેરવે? શર્કરામાં, એટલે ખાંડમાં, જે આપણે સુગર કહીએ છીએ એમાં ફેરવે. ચરબીને શેમાં ફેરવે? તો કે ફેટી એસિડમાં. અને પ્રોટીનને એમિનો એસિડમાં ફેરવી દીધી. આ રીતે એને સરળ ઘટક, આ ત્રણેય જટિલ ઘટક છે, આ ત્રણેય કેવા છે? સરળ, સરળમાં ફેરવે. એના પછી શું થાય? તો નાના આંતરડામાં જેનું અભિશોષણ થાય, આપણો ખોરાક હોય એને શોષવામાં આવે. પહેલા તો આનું ફેરફાર કરી નાખ્યો, કાર્બોદિતને શર્કરામાં ફેરવી નાખ્યું, ચરબીને ફેટી એસિડમાં, પ્રોટીનને એમિનો એસિડમાં. આ ત્રણેયને શું કરવો પડે? તો કે શોષવા પડે. શોષીને આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ લોહી દ્વારા પહોંચાડવામાં આવે. તેને શું કહેવાય છે? અભિશોષણ, એટલે કે ખોરાકને શોષવામાં આવે. હવે એમાં કઈ રીતે શોષણ થાય? તો કે આપણું આ જે નાનું આંતરડું છે એનું તમે આમ હોલ રીતે જોવો, કોઈ નળી હોય તેને આ રીતે જોવો, તો એની અંદર આપણને ઘણા બધા પ્રવર્ધો દેખાય. તો એને સાઈડનો ભાગ જોઈએ, એમાં આવા આવા પ્રવર્ધ આવેલા છે, આંગળી જેવા. આ શું કરે? તો કે આપણા ખોરાક હોય એને અહીંયાથી શોષીને લોહી દ્વારા આખા શરીરમાં પહોંચાડે, આપણા મગજ સુધી, હાથ પગ બધા જ ભાગમાં પહોંચાડે. આ હોય તો અહીંથી શોષીને એ શું શોષે? તો કે કેવા છે? એને પ્રવર્ધો કહેવાય. આ જે આજુબાજુ આવેલા છે એ શું છે? પ્રવર્ધો. પ્રવર્ધો એટલે કે આંગળી જેવો ભાગ હોય, તમને દેખાય છે થોડું થોડું આંગળી જેવું, અથવા તો એને કે રસાંકુરો, કે ખોરાકમાંથી રસને બધું શોષી લે, એટલે એને કહેવાય છે રસાંકુરો. તો આવા રસાંકુરો આવેલા હોય છે, જટિલ ઘટકોને બંધારણમાં વપરાય છે. આ રસ જે શોષી લીધો એને શું કરે? તો કે આપણા શરીરના અલગ અલગ ભાગ સુધી પહોંચાડે. અને ત્યાં બંધારણમાં આ ત્રણેયનો ઉપયોગ થાય. ક્યાં ત્રણેય? શર્કરા, ફેટી એસિડ અને એમિનો એસિડ. આ ત્રણેયનો ઉપયોગ થઈ આપણા શરીરમાં લોહીનું નિર્માણ થાય, હાડકાનું નિર્માણ થાય, ચરબીનું, આ રીતે અલગ અલગ વસ્તુઓનું નિર્માણ કરવામાં આમનો ઉપયોગ કરવામાં આવે છે. નાનું આંતરડું આપણે ભણી લીધું. હવે જોઈએ મોટું આંતરડું, એનું કાર્ય શું છે? તો કે નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું છે. આવું છે, એનો આકાર કેવો છે? કહેવાય છે મોટું આંતરડું, પણ લંબાઈમાં કેવું છે? ટૂંકું અને પહોળું છે. તો એની લંબાઈ ઓછી છે નાના આંતરડા કરતાં. કેટલી છે? તો 1.5 મીટર જ લાંબુ છે. ત્યારબાદ આ કામ શું કરે? તો કે આપણા ખોરાકમાંથી પાણી અને ક્ષારનું શોષણ કરીને શોષવાનું જ કામ કરે છે. કચરો અને એનો શું થાય? મળ સ્વરૂપે નીકળે. હવેથી પાણી બધું શોષાઈ ગયું એટલે ખોરાકનો કઈ ઉપયોગ રહ્યો નહીં, એનો આપણે મળ સ્વરૂપે નિકાલ કરી નાખે. નાના મોટા આંતરડાથી આગળ કોઈ વસ્તુ હવે જે કે ખોરાક જાતો નથી. હવે આપણે જોઈએ આપણું મનુષ્યનું પાચન તંત્ર. આપણે જોયું, ચિત્ર તમારી બુકમાં આપેલું છે, ખાસ નોંધ કરજો કઈ રીતે ખોરાક ક્યાંથી જાય છે. જોઈએ 2.3 છે, ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. હવે આપણું તો જોયું, આપણે ક્યારેય ઘાસ ખાતા નથી, પણ પ્રાણીઓ છે ઘાસ ખાય છે, તો એનું પાચન તંત્ર એકદમ અલગ પ્રકારનું હોય છે. તો આપણે શું કામ ઘાસ નથી ખાઈ શકતા? કેમ કે ઘાસમાં છે મોટા પ્રમાણમાં સેલ્યુલોઝ હોય છે. આ સેલ્યુલોઝ છે આપણા શરીરમાં પાચન થવામાં બહુ હાર્ડ પડે છે, અથવા તો અઘરું છે, આપણું શરીર એને પચાવી શકતું નથી, એટલે આપણે એને ખાતા પણ નથી.
તો સેલ્યુલોસ કોણ ખાય છે? તો કે ગાય, ભેંસ, ઘોડા જેવા, સસલા જેવા બધા પ્રાણીઓ ખાય છે, અને એનું પાચન તંત્ર મનુષ્ય કરતા તદ્દન અલગ હોય છે, એટલે ઘાસને પચાવી દે છે. જોઈએ કઈ રીતે આ પ્રાણીઓ ખાય. તો કે ઘાસ જ્યારે ખાતા હોય ત્યારે સૌ પ્રથમ ઝડપથી ગળી જાય, ચાવતા નહીં હોય. તમે જોજો, ઘોડા ખાતા હોય, કોઈ ગાય ખાતી હોય, ભેંસ ખાતી હોય, તમે જોશો તો ઝડપથી ઘાસને પોતે ગળી જતી હશે, ચાવવાનું બહુ કામ ઓછું કરે. પછી શું કરે? તો કે ખોરાક એને ખાધેલો હોય, ઝડપથી આમાશયમાં પહોંચી જાય, આમાશયમાં પહોંચી જાય અને પોતાનું ખાવાની પ્રક્રિયા બંધ થાય, એટલે પેટમાંથી એના જઠરમાંથી પાછું ક્યાં આવે? પોતાના મોંમાં આવે અને ભાગોળે અને ચાવવાની પ્રયત્ન કરે. પહેલાં શું કર્યું? પહેલાં ચાવ્યું ન હોય, પછી પાછું પેટમાંથી મોંમાં આવે એટલે એને ચાવે. ચાવે એટલે એને કહેવાય છે, એનું આપણું જઠર હતું એને, એના જઠરને શું કહેવાય છે? આમાશય. કેમ કે એમાં એસિડ બહુ મોટી માત્રામાં છૂટે છે એટલે આમાશય. આમ એક પ્રકારનું એસિડનો એક પર્યાયવાચી શબ્દ છે, એના ઉપરથી એવું છે આમાશય. તો વાગોળવાની પ્રક્રિયા કરે, વાગોળે એટલે શું થાય? પાછું એને ચાવે અને સરળ ઘટકમાં ફેરવે, પહેલાં ચાવ્યું ન હોય. પછી કીધું કે ઘાસમાં સેલ્યુલોસ બહુ મોટી માત્રામાં હોય છે, એટલે એને ચાવવું પણ ખૂબ વધારે પડે અને આમાશયમાં એને પચાવી શકાય છે. ઘોડા અને સસલા જે હોય એના શરીરમાં આદ્યંત્ર હોય છે, જેમ અહીંયા શું છે આમાશય કહે છે, એમ એના જઠરને કહે છે આદ્યંત્ર. આ રીતે ઘાસ ખાતા પ્રાણીઓ છે પોતાનું ખોરાક ગ્રહણ કરે છે અને પચાવે છે, તો એની પ્રક્રિયા તદ્દન અલગ છે. આપણે ક્યારેય એવું નથી કરતા કે આપણા જઠર પેટમાંથી પાછો ખોરાક આપણા મોઢામાં લઈ આવીને પાછો ચાવીએ, પણ પ્રાણીઓ આ રીતનું કરે છે અને પોતે પોતાનો ખોરાક સેલ્યુલોસ છે અને સરળ ઘટકમાં ફેરવે છે. ત્યારબાદ સૌ નવું તમારા માટે અમીબા છે, 2.4 અમીબા, ખોરાક ગ્રહણ અને પાચન. હવે અમીબા તો નામ જ પેલી વસ્તુ આપણે, આ શું છે? તો એક પ્રકારનું સૂક્ષ્મ જીવ છે જે ભેજવાળી જગ્યામાં, તળાવમાં, નદીમાં રહે છે. સૂક્ષ્મ જીવ એટલે એટલું સૂક્ષ્મ છે કે આપણે એને નરી આંખે જોઈ પણ ન શકીએ. તો અમીબા છે એ પોતાનો ખોરાક કઈ રીતે લે છે? પેલો તો જોઈએ કે અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, રહે છે ક્યાં? તળાવમાં. એનો કોઈ આકાર કે સ્થાન નિશ્ચિત હોતા નથી, જેમ આપણે પાણી હોય તો પાણીનો કોઈ આકાર ન હોય. આપણે જોઈએ કે ચોરસ પાણી, ગોળ પાણી એવું ન હોય, ત્રિકોણ પાણી, એનો કઈ નિશ્ચિત આકાર હોય. તમે ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવું થઈ જાય, તપેલીમાં નાખો તો તપેલી જેવું થઈ જાય, ગોળામાં નાખો તો ગોળા જેવું થઈ જાય. આ રીતે એનો આકાર કઈ ફિક્સ નથી હોતો. એમ અમીબાનો પણ કઈ આકાર હોતો નથી, પોતાનો આકાર સતત બદલ્યા કરે છે. તો આપણે જરાક એનો જોઈએ કેવો એનો આકાર છે. તો કોઈ નિશ્ચિત આકાર નથી એટલે તમે એને ગમે એવું બનાવી શકો. આ થઈ ગયો અમીબા. તો અમીબાની અંદર એનું કોષ કેન્દ્ર હોય, જે વચ્ચેનો ભાગ હોય ખાસ એનું શું હોય? કોષ કેન્દ્ર હોય. તો આ પ્રકારનું કોષ કેન્દ્ર હોય અમીબા, એમાં શું કરે? એને ભોજન લેવું હોય, કોષ રસ અને કોષ રસ પટલ, આ પ્રકારની ત્રણ વસ્તુ. કોષ રસ એટલે આ કેન્દ્રની આજુબાજુ જે રસ ભરેલો હોય એને શું કહે? કોષ રસ. અને કોષ રસ પટલ એટલે ફરતીની દિવાલ, એને ફરતે જ છે. તો આ પ્રકારે હોય. હવે જ્યારે એની પાસે કોઈ બીજું સૂક્ષ્મ જીવ આવે અમીબાની નજીક, તો એ શું કરે? તો કે પોતાના આવા પગ કાઢે, આમ ખાચા જેવું બનાવે. ખાચા જેવું બનાવે એટલે ધીમે ધીમે આ જે સૂક્ષ્મ જીવ છે પોતાને નજીક આવશે. નજીક જેમ જેમ આવશે એટલે અંદર ને અંદર ખેંચી જશે. પછી જે સાઈડનો ભાગ પગ બનાવી એને શું કરશે? પોતે બંધ કરી દેશે એટલે ખોરાક પોતાના શરીરની અંદર આવી જશે. પછી એને પચાવશે અને એમાંથી પોતાનું પોષણ મેળવશે. તો આ શું થયું? તો કે આને કીધું આપણે કોષ કેન્દ્ર, અને આ એનો ખોરાક. કઈ રીતે લીધું? તો કે પેલા ખોટા પગ કાઢ્યા, થોડું પગ જેવું લાગે એટલે આપણે એને કહી દઈએ કે આ શું છે? ખોટા પગ. અને આ રીતે અમીબાનો આકાર હોય છે, એની પાસે જ્યારે પોતાનો કોઈ ખોરાક આવે ત્યારે લઈ લે છે ખોટા પગ દ્વારા. આને પ્રવર્ધો પણ કહેવામાં આવે છે, ખોટા પગને. હવે અમીબાનું બહુગુણન થાય છે. બહુગુણન એટલે કે વધારો થવો સતત ને સતત. કોઈ વસ્તુ ગુણથી આપણે ગુણાકાર જોઈએ તો ગુણાકારમાં શું થાય? એક ગુણ્યા બે કરો તો એકના કેટલા થઈ ગયા? બે થઈ ગયા. તો ગુણાકારથી એમ અમીબાનું પણ બહુગુણન થાય છે. પ્રજનન નથી કરતું પણ પોતાનું શરીર જેમાં ખોરાક લેશે એમ અમીબાનો આકાર વધતો જશે, મોટો ને મોટો થશે એટલે પોતે એમાંથી બે ભાગ થઈ જશે. તો બહુગુણન થઈ ગયા. પછી બે ના ચાર થાય, ચાર ના આઠ થાય, એવી રીતે આગળ આગળ આપણે જોઈશું વસ્તુ.